સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારોમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધાભાવથી નમે પણ છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે. જો કે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા પોલીસે એક આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે, જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા 4 સાધુઓએ રસ્તામાં રોકી રૂપિયા 100ની દક્ષિણા માગી હતી. જો કે ત્યારબાદ તેમની રૂપિયા 3000 ઘીના ડબ્બા પેટે માગ્યા હતા, જે આપતા 4 સાધુઓએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી. સાથોસાથ આરોપીઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો. જો કે મૃત્યુ થવાના ભય બતાવતા મનહરસિંહ ચૌહાણ દ્વારા 15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ 4 આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી. જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે, તેમજ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. સામાન્ય રીતે આજની તારીખે હાથીની સાથે રાખી અલગ અલગ લોકો સાધુના વેશે જીવન નિર્વાહ કરતા હોય છે, તેમજ હાથીના જીવન નિર્વાહની સાથે સાથે પોતાનું પણ જીવન ગુજારતા હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી રૂપિયા 30 લાખ અંધશ્રદ્ધાના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનારા 4 સામે ફરિયાદ નોંધાઈ છે. સામાન્ય રીતે આવા લોકો અંધશ્રદ્ધાના નામે લોકોને વૈભવિત કરતા હોય છે, તેમજ ભયથી પીડિત લોકોને પરિવાર ઉપરથી અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયાનું બારોબાર કરતા હોય છે. જો કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધાનું નિર્મૂલન કાયદો બનાવી હોવા છતાં સાબરકાંઠામાં થયેલો આ બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે. જો કે આગામી સમયમાં આ મામલે ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. જો કે આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી તેમની સામે ઠોસ કાર્યવાહી કરશે તો જ અંધશ્રદ્ધાનો કાયદો ખરા અર્થમાં સાચો સાબિત થશે તે નક્કી છે. જિલ્લા વર્લ્ડ જેડએસ ટીવી સાબરકાંઠા. જે ગુજરાત સરકારે હમણાં જાદુઈ તાંત્રિક વિધિ અધિનિયમ જે પસાર કર્યો છે, જેમાં કેટલીક તાંત્રિક વિદ્યાઓ જે હોય છે એના વિરુદ્ધની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભોગ બનનાર છે મનહરસિંહ કેસાજી ચૌહાણ. એમને આવી જ એક ગેંગ, જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે. કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે. આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપવીતી સાંભળી આખા મામલાની તપાસ કરતા અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું. તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ અને 30 લાખ રૂપિયા પડાવી દીધેલા. પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે, જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી 27 લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ
હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.